नमस्कार विद्यार्थी मित्रों, गया वीडियो में जे आपने भण्या था कि वीडियो नु तमे बधुज घरे बेसीने तैयार करी लीधु छे तेवी अपेक्षा साथे आजनो सवाल अने खूब ज अगत्यनो सवाल ए बोर्ड माटे छे। पहली बीजी परीक्षा में तो पूछाय छे पण बोर्ड माटे पण अगत्यनो सवाल छे। ए सवाल छे नीची खेत उत्पादकताना कारणों, क्यूज ऑफ लो प्रोडक्टिविटी ऑफ एग्रीकल्चर। विद्यार्थी मित्रों, तमे नीची खेत उत्पादकताना कारणों समझाओ, आवो सवाल तमारे बोर्ड में पूछाय छे। तो तमे विचार करो, तमारा मन में एवा विविध प्रकारना विचारों आवता हशे कि भारत विश्व में सौथी मोटो खेती प्रधान धरावतो देश छे। મોટા ભાગની વિશ્વની સૌથી વધારે વસ્તી જો ખેતી ઉપર નભતી હોય તો ભારત દેશ છે, ખ્યાલ આવે ને? આપણે 70% કે 69% જોયું હતું તો ભારત ખેતી પ્રધાન હોવા છતાં ભારતની ખેતી કેમ આટલી નીચી છે? એના માટેના કેટલાક અગત્યના કારણો, બીજી ભાષામાં કહું તો ઘણી બધી એવી સમસ્યાઓ છે જેના કારણે ખેત ઉત્પાદકતામાં વધારો થતો નથી અથવા તો ખેત ઉત્પાદકતા નીચી રહે છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારત એક ખેતી પ્રધાન દેશ છે એ આપણે બધા જાણીએ છીએ, છતાં દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે, જે પૈકીની એક મોટી સમસ્યા એ નીચી ખેત ઉત્પાદકતાની છે। તો ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા તો હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે। અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એવો પૂછે છે કે ખેત ઉત્પાદકતા કયા સંદર્ભમાં માપવામાં આવે છે? તો તમારે જવાબ એવો આપવાનો છે કે પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન, અને બીજી રીતે મારે કહેવું તો કહી શકાય કે હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે, જે વિશ્વની સરખામણી ખૂબ જ નીચો જોવા મળે છે। યાની પ્રોપર વાત કરવા જઉં તો જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ નીચો જોવા મળે છે। તો એના માટેના કેટલાક વિદ્યાર્થી મિત્રો કારણો છે। આ કારણોની અંદર મુખ્ય ત્રણ કારણો છે, એમાં પહેલું કારણ છે સંસ્થાકીય પરિબળો, બીજું છે ટેકનોલોજીકલ પરિબળો, અને ત્રીજું છે અન્ય કારણ। યાની આ ત્રણ પરિબળો એવા છે જે ખેત ઉત્પાદકતાને ખૂબ જ નીચી રાખે છે। વિદ્યાર્થી મિત્રો, તો અમે પહેલી વાત કરીએ સંસ્થાકીય પરિબળો। તમે જાણો છો કે હું એ જાણું છું કે ભારતના ખેડૂતો આ સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે, તેની અસર કરતા ભૌતિક, અંડરલાઈન કરજો, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવાય। સંસ્થાકીય પરિબળો એટલે શું? એવી વ્યાખ્યા પૂછાય તો તમારે લખવાનું છે કે ભારતીય ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે તેની અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહે છે। ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોઈ શકે છે, જેના કારણે ભારતની ખેતીનો વિકાસ સતત ઓછો અથવા તો નિમ્ન સ્તરનો રહે છે, જેથી ખેતીની નીચી ઉત્પાદકતા આપણને જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આવા સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દખલ કરી લીધી હતી,
એટલે કે દાખલ થયા હતા આવી પદ્ધતિની અંદર, જેની અંદર મહેસૂલી ઉઘરાવવાની એટલે કે જમીન મહેસૂલ ઉઘરાવવાની, જમીનદારી પ્રથા, માલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા, તેમજ ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકની પ્રથા વગેરેનો આપણે આમાં સમાવેશ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા તો નકારાત્મક રહેવાના કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા આપણને જોવા મળી રહી છે. તેમાં પહેલી વાત કરીએ આપણે જમીન મહેસૂળ ઉઘરાવવાની રીત પ્રથા. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ આઝાદ થયો. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ભારત દેશ ક્યારે આઝાદ થયો? તો 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો. ત્યારે દેશની અંદર જમીન મહેસૂળ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી. અંડરલાઈન કરજો, પહેલી છે જમીનદારી પ્રથા, બીજું છે મહાલવારી પ્રથા અને ત્રીજું છે રૈયતવારી પ્રથા. આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોતી એટલે કે ભાડુઆત, એ જમીન વિહોણા ખેડૂતો દ્વારા કરવામાં આવતી હતી. દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા તો મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે એ ઉઘરાવતા, અથવા તો ખેડૂતો પાસેથી માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું ખેત ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા. વિદ્યાર્થી મિત્રો, આવી અંગ્રેજોની નીતિ હતી. એટલે કે જે ખેડૂતો જમીન વિહોણા હતા, ગણોત્યાઓ હતા, એમની પાસે ખેતી કરવામાં આવતી. અને પાછું નવીનતા શું, મોટાભાગની મહેસૂલી પેટે વસૂલ લેવામાં આવતી, અથવા તો શું કરવામાં આવતું, ખેડૂતો પાસે જીવન નિર્વાહ એટલે કે પ્રાથમિક જીવન જીવી શકે એટલું અનાજ એમની પાસે રાખવામાં આવતું, બાકીનું બધું જ ફરજિયાતપણે એ શું કરતા, લઈ લેતા. જેના કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં રસ ન હતો. તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો પણ અજમાવવા તૈયાર ન હતા, કારણ કે બધું લઈ જતા જમીનદારોને અંગ્રેજો, જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામતું. સ્વાભાવિક વસ્તુ છે, આવી વસ્તુ થતી હોય તો તમે અને હું પણ જો ખેતી કરતા હોઈએ તો આપણને પણ ખેતી કરવામાં રસ ના રહે, અથવા તો ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ ના પડે, જેમ છે એમનું એમ ચલાવી રાખીએ. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરવાનું ન હતું. આઝાદી પૂર્વે કે આઝાદી પહેલા ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડ હક સલામતી અને 7 એટલે કે ભાડા નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા. એટલે કે સતત 3 વર્ષ સુધી જે ખેડૂત જે જમીન ઉપર વાવેતર કરે છે એ ખેડૂતની એ જમીન ઓટોમેટિકલી થઈ જાય, તેને ખેડે તેની જમીન કહેવામાં આવે છે. પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ ન થતો ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાતા નહીં અથવા શકાયા નહીં, અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન એ દિવસે દિવસે વિકટ બનતો ગયો. વિદ્યાર્થી મિત્રો, એના પછીની વાત કરીએ ખેત ધિરાણ. તમે જાણો છો કે ભારત દેશ કૃષિ પ્રધાન હોવા છતાં મોટાભાગના ભારતીય ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળ્યા છે.
જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતાની જરૂર પડતી હતી, કારણ કે વાવેતર કરવા માટે વિવિધ પ્રકારના ખર્ચાઓ કરવા પડતા હતા, બિયારણ લાવવું, ખાતર લાવવું પડતું હતું, જેમની પાસે નાણાં હોતા નહીં. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે અને ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને. પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ખરીદનારની મોટી ભૂમિકા જોવા મળી છે. ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનારાઓનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતો હતો. વિદ્યાર્થી મિત્રો, આ સમયે જે લોકો પાસે રૂપિયા અથવા નાણાં હતા એ લોકો ખેડૂતોને ધિરાણ કરતા. આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજના દરે ખેડૂતોને પૂરું પાડતા હતા. આ ઉપરાંત તેઓ બહુ જ અગત્યની વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત તેઓ હિસાબોમાં પણ ગરબડ કરીને વારંવાર ગરીબ ખેડૂતોને છેતરતા પણ હતા અને ખેડૂત બિચારો અભણ હોવાના કારણે હિસાબમાં કંઈ ખબર પડતી નહીં અને ગડબડ ગોટાળા થયા છે એવો ખ્યાલ આવતો નહીં. તેથી આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કરતા નાણાં દેનારાઓને વ્યવસાય કરતા લોકોનું મહત્વ ઘટ્યું અને સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું, બરાબર યાદ રાખજો, અન્ડરલાઈન કરજો, 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું અને 1982થી નાબાર્ડની રચના કરી. વિદ્યાર્થી મિત્રો, નાબાર્ડ એટલે NABARD, તો નાબાર્ડનું પૂરું નામ શું થાય છે? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરી. પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નાબાર્ડનું પૂરું નામ લખો, પૂછાય છે, તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એટલે કે રાષ્ટ્રીય ખેતી અને ગ્રામીણ વિકાસ બેંક તરીકેનું ગુજરાતી થાય, અને એની રચના કરી સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો. તેમજ આ સઘન પ્રયાસોના કારણે વર્તમાન સમયમાં નાણાં ધિરાણનો વ્યાપ વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે, જ્યારે બાકીનું મોટા ભાગનું ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ એટલે કે ખાનગી સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોનો સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણમાં ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રની આવક એટલે નફો નહિવત રહેતો હોવાથી ખેડૂતોને વધુ ઉત્પાદકતા મેળવવા કે ખેત ઉત્પાદકતા એટલે કે ખેતી જેને કામ કરવાનું આકર્ષણ રહેતું નહીં. વિદ્યાર્થી મિત્રો, એમ પણ નવીનતા છે, તમે જુઓ, નાબાર્ડની સ્થાપના થયા પછી ધિરાણ લેવાની પ્રક્રિયામાં લાંબી પ્રોસેસ અને ખર્ચા વધારે હોવાના કારણે ખેડૂતો આ ધિરાણ લેવા માટે આવકનો મોટો હિસ્સો ખર્ચી નાખતા હતા, જેના કારણે થોડી ઘણી રકમ બચતી અને થોડી ઘણી રકમ બચવાના કારણે ખેડૂતો એમાં જોઈએ એટલા પ્રમાણમાં એ વાપરી શકતા નહીં, જેના કારણે ખેડૂતોને ખેતનું કામ કરવામાં આકર્ષણ રહેતું નહીં અને જેના કારણે કૃષિ ક્ષેત્રમાં સતત નીચી ઉત્પાદકતા આપણને જોવા મળતી હતી. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોની વાત પછી પણ ભારત દેશ આઝાદ થયો એના પછી પણ ભારતીય ખેતી ખૂબ જ પછાત રહી છે. વિદ્યાર્થી મિત્રો, બહુ ધ્યાન આપવા જેવું છે, અહીંયા ભારત એક ખેતી પ્રધાન દેશ છે, છતાં ઉત્પાદનમાં વધારો થતો નથી. ખ્યાલ આવે નહીં, 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના થઈ અને 1982માં નાબાર્ડની એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, વિદ્યાર્થી મિત્રો નામ તમારે પૂરું તૈયાર કરવાનું છે, એ નામ તૈયાર કરશો ને પ્રશ્ન તૈયાર કરશો એવી આશા સાથે આજનો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું. અસ્તુ.
घरे बेसीने तैयार करो। तमारो खूब खूब